जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, अगाउना विडियो नी अंदर आपणे आपणा टेक्स बेजना अभ्यासक्रमनो यूनिट नंबर 3 मोहन एंड हिज वीणा ए पाठनी शुरुआत करेली। प्रथम विडियो नी अंदर मैं तमने मोहनना जीवननो परिचय अने एना जीवननी केटलीक जाणी अजाणी वातो छे एनी चर्चा करेली। हवे आजे आपणे एना ए टेक्स्टना एक एक लीटीए लीटीने समझशू, એમાંથી નીકળતા પ્રશ્નોની ચર્ચા કરીશું અને એમાં જે સ્પેલિંગો છે એ સ્પેલિંગોની ચર્ચા કરીશું। તો જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જુઓ છો એ તમામ વિદ્યાર્થીઓને અહીંયાથી એક સૂચના છે કે ખાસ વિડિયો જોતી વખતે તમારી ટેક્સ્ટબુક એટલે કે ચોપડી સાથે રાખવાની। અહીંયાથી હું જે રીતે વાંચન કરું ત્યાં તમારી આંગળી ફરતી હોવી પડે। બીજું, જે જે સ્પેલિંગોની ચર્ચા થાય કે જે પ્રશ્નોની ચર્ચા થાય એ તમારે તમારી બુકની અંદર લખી લેવા, જેથી પરીક્ષાની અંદર એ તમને ઉપયોગી નીવડે। બરાબર, તો આજે આપણે અભ્યાસક્રમનો યુનિટ નંબર 3 એના વિશેની ચર્ચા કરીએ છીએ, જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા। રેડી, જઈએ પેજ નંબર 26 ઉપર। શું કહે છે, હું વાંચન કરતો જઉં છું। મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ। મોહન એટલે મોહન, વોઝ એટલે હતા, બોર્ન એટલે જન્મ્યા, ઇન એટલે અંદર અથવા માં, અ એટલે એક, ફેમિલી એટલે પરિવાર, ઓફ મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારોના। મોહન એક સંગીતકારોના પરિવારમાં જન્મ્યા હતા। સંગીત જેના આદિ પરંપરાઓથી એ સંગીત જેના પરિવારની અંદર એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયું હતું, એવા સંગીતકારોના એક પરિવારની અંદર, કારણ કે એના કુટુંબના તમામ સભ્યો એ સંગીતની ઉપાસના કરતા હતા। હું ઉપાસના શબ્દ વાપરું છું કારણ કે સંગીત એ ઉપાસના કરવાનો વિષય છે। તો મોહન એ એવા એક સંગીતકારોના પરિવારની અંદર એનો જન્મ થયેલો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મ્યુઝિક એટલે સંગીત, વોઝ એટલે હતું, ઇન હિઝ બ્લડ એટલે તેના લોહીમાં, તેના રક્તકણો અને શ્વેતકણોની અંદર જ, ટૂંકમાં કહું તો એના લોહીના એક એક બૂંદમાં, એની શરીરની એક એક વેઇન એટલે કે નસે નસમાં એ સંગીત કૂટ કૂટ કર ભરા થા, એવું કહી શકાય હિન્દીમાં। એના પરિવારના જ તમામ સભ્યો એ પ્રખ્યાત સંગીતકારો હતા। હવે દરજીના દીકરાને કાતર પકડતા ન આવડે એવું બને, થોડુંક તો એનામાં લોહીના સંસ્કારો આવે આવે અને આવે જ એમ। મોહનના પરિવારના બધા જ સભ્યો એ સંગીતકારો હતા, તો સ્વાભાવિક વસ્તુ છે કે મોહનની અંદર પણ એના એ ગુણો તો આવવાના જ। આગળ જઈએ, હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ। હી એટલે તે, ગ્રીવ અપ એટલે મોટો થયો હતો, વિથ મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારોની સાથે જ, તે સંગીતકારોની સાથે જ મોટો થયો હતો। તો પ્રથમ પ્રશ્ન નીકળશે, હું અહીંયા એક બાજુ સ્પેલિંગ લખું છું અને એક બાજુ પ્રશ્ન નીકળે એ પ્રશ્ન લખતો જઉં છું। તો પહેલો પ્રશ્ન આવો થશે ખરો, કે હાઉ કેન યુ સે દેટ મ્યુઝિક
was in Mohan's blood. આવો પ્રશ્ન થઈ શકશે ખરો? શું થાય છે પ્રશ્ન જો મિત્રો, કે હાઉ કેન યુ સે દેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? તમે એવું કઈ રીતે કહી શકો કે સંગીત એ મોહનના લોહીમાં હતું? તો કે એના જવાબમાં આપણે કહી શકીએ કે આપણે એવું કહી શકીએ કે સંગીત મોહનના લોહીમાં હતું, કારણ કે એ સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો અને સંગીતકારોના સાથે સાથે એ મોટો થયો હતો. બરાબર, તો એનો જવાબ આપવો હોય તો આપણે આ રીતે આપી શકીએ કે મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. Because he was born into a family of musicians and he grew up with musicians. શું કહે છે જુઓ, કે મોહનના લોહીમાં જ સંગીત હતું, કારણ કે એ સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો અને એમની સાથે જ મોટો થયો હતો. આગળ જઈએ. Like his father and other family members. Like એટલે ની જેમ, his father એટલે તેના પિતાજી, and other family members એટલે બીજા પરિવારના સભ્યોની જેમ, he was initially trained in vocal music. વરી પાછો નવો સ્પેલિંગ આવશે, he એટલે તેને, was initially શબ્દ આવ્યો નવો તમારા માટે, initially I N I T I A double L Y initially એટલે કે શરૂઆતમાં જ, અથવા બાળપણથી જ, અથવા શરૂઆતથી જ initially શબ્દ આવ્યો. હી એટલે તેને, was initially એટલે શરૂઆતથી જ, trained એટલે તાલીમ આપવામાં આવેલી, in vocal music, વળી નવો શબ્દ આવ્યો વોકલ મ્યુઝિક, વી ઓ સી એ એલ એમ યુ એસ આઈ સી વોકલ મ્યુઝિક. તો મોઢેથી બોલાતું અથવા તો ગવાતું સંગીત, જેને આપણે સાત સુરો કહીએ છીએ, સારે ગમ પધનિસા, એ મોઢેથી ગવાતું જે સંગીત હતું એ વોકલ મ્યુઝિકની એને શરૂઆતમાંથી જ તાલીમ આપવામાં આવેલી હતી. તો વરી પ્રશ્ન થશે બીજો, કે વોટ વોઝ મોહન ઇનિટિયલી ટ્રેન્ડ ઇન, વોટ વોઝ મોહન ઇનિટિયલી ટ્રેન્ડ ઇન? તો જવાબ શું આવશે એનો? આ રીતનો જવાબ આપી શકશું કે મોહન વોઝ ઇનિટિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. મોહનને શરૂઆતથી જ જે મોઢે ગવાતું જે સંગીત હતું એને માટેની તાલીમ આપવામાં આવેલી. આગળ જઈએ.
एंड ही ट्रेन्ड हिज हैंड एट द वायोलिन एंड एटले अने ही एटले तेने ट्राइड एटले प्रयत्न करेलो हिज हैंड एटले हाथ अजमावानो एट द वायोलिन एटले वायोलिन वगाड़वामां आ वायोलिन पण संगीतनुं एक साधन छे आ रीते एने आम पेलुं राखी अने वगाड़ी शकाय छे तमे कदाच कोई संगीतनी अंदर अथवा तो संतवाणी भजन लोक डायराना प्रोग्रामो होय तो एनी अंदर वायोलिन वगाड़ता व्यक्तिओने तमे जोया हशे कदाच फिल्मोनी अंदर पण आ बधा संगीतना जे वाद्यो छे एनी आपणने झलक बतावामां आवती होय छे શું કહે છે હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન તેને વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો વેહેન હી વોઝ એબાઉટ 10 વેહેન એટલે જ્યારે એ કેટલા વર્ષનો હતો તો કે 10 વર્ષનો હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર એને સિતાર ગમવા લાગ્યું સિતાર વગાડવા લાગ્યો એ વાયોલિન પણ વગાડી શકતો હતો અને સિતાર પણ વગાડી શકતો હતો હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર એબાઉટ 3 years તો હી એટલે તેને વોઝ ઓલ્સો ટ્રેન્ડ એટલે તાલીમ આપવામાં આવેલી ઇન ઇટ એટલે એના વિશેની એન્ડ પ્લેડ એટલે વગાડવાની ઇટ અબાઉટ એટલે તે વગાડી રહ્યો હતો ફોર અબાઉટ 3 years એટલે 3 વર્ષ સુધી હે એના ઘરમાં જ એવા એના સંગીતકારોના એના પરિવારમાં જ એવા સભ્યો હતા કે જેનાથી થઈ એટલે એના જેનાથી મોહનને ઘરમાં જ એવા સંગીતની એક તાલીમ મળેલી એટલે એ શરૂઆતમાં શું વગાડતો તો કે વાયોલિન વગાડતો ત્યારબાદ એ સિતાર વગાડવા લાગ્યો અને 3 વર્ષ સુધી એને આ રીતે સિતાર વગાડવાનું શરૂ રાખ્યું તો વરી પ્રશ્ન પણ થશે એવો આવો ત્રીજો એક કે વીજ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ મોહન પ્લે મોહન કયા કયા સંગીતના સાધનો વગાડતો હતો તો જવાબ શું આવશે તો જવાબ એવો આવશે કે મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર મોહન શું શું વગાડતો હતો તો કે મોહન પ્લેડ ધ વાયોલિન એન્ડ ધ સિતાર વાયોલિન અને સિતાર નામનું જે સાધન છે એ સિતાર નામના સાધનને મોહન શું કરી રહ્યો હતો તો કે વગાડી રહ્યો હતો વરી એમાં બીજો પ્રશ્ન બને ખરો આવો કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years શું કહેવા માગે છે વીચ એટલે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતનું સાધન ડીડ એટલે હતું મોહન એટલે મોહન પ્લે એટલે વગાડી રહ્યો ફોર 3 years એટલે 3 વર્ષ સુધી 3 વર્ષ સુધી મોહન એ કયું સંગીતનું સાધન વગાડી આ પહેલો એક જ પેરેગ્રાફ છે મિત્રો તમે જોજો એની અંદરથી 4 એવા મહત્વપૂર્ણ પ્રશ્નો આની અંદર નીકળ્યા બરાબર એટલે ખાસ ખ્યાલ રાખશો તો આનો જવાબ આપવો હોય તો કયો જવાબ આપી શકાશે તો કે મોહન પ્લેડ
द सितार फॉर 3 years. मोहन एटले मोहन, प्लेड एटले वगाड़तो हतो, द सितार एटले सितार, फॉर 3 years एटले 3 वर्ष सुधी. मतलब के कंटीन्यू सतत ए 3 वर्ष सुधी ए मात्र ने मात्र ए सितार ज वगाड़ी रह्यो हतो. मतलब के सितार विशेनी एनी जे लग्नी हती, सितार विशेनो एनो जे प्रेम हतो, ई एटलो बधो उटकट अने एटलो बधो एक वन स्टेप अहेड, एक एक पगलू आगळ हतो के ए 10 वर्षनी उमरे तो ए सितार वगाड़ी शकतो हतो. मित्रों समझा जेवी वात छे. तमारा बधाईनी उमर लगभग 9, 5, 14, 15 वर्षनी होय पण आपणी पासे एकय संगीतनुं साधननुं ज्ञान नथी होतुं. આપણે ત્યાં એક એવી વાત કહેવાય છે કે ભાઈ દરેક વ્યક્તિ પાસે સંગીતનું એક ચોક્કસ એના વાદ્યનું કે એના ગાયનનું એનું આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. સંગીત એક કળા છે મિત્રો. એ કળાને જો તમે યોગ્ય રીતે વિકસાવો તો ઘણી વખત એ કળાના સહારે તમને જીવન જીવવાની એક નવી દિશા મળે છે. આપણા આ સાંપ્રત સમુદાયની અંદર તમે જોઈ શકો કે અનેક એવા સંગીતજ્ઞ થઈ ગયા, અનેક એવા કલાકારો થઈ ગયા, અનેક એવા મ્યુઝિશિયનો થઈ ગયા કે જેને સંગીતને ઉજળું કરી બતાવ્યું. હે, મેં પહેલા વિડીયોની અંદર પણ વાત કરેલી કે આપણો જે સંગીતનો વેદ છે સામવેદ, એની અંદર પણ એવી વાત કહેવામાં આવી છે કે પૃથ્વીવાસીના પૃથ્વીના મનુષ્યો માટે એ સંગીત એ જીવન જીવવાનું એક સાધન છે. મિત્રો જો કોઈ એક સંગીતના સાધનનું તમને જ્ઞાન હોય તો સાહેબ ચોક્કસ તમે એ તરી શકો છો. આપણા પ્રાચીન સમુદાયના તમે ઘણા બધા સંગીતકારો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો મહારાજના સમયમાં પણ તમે જુઓ અનેક પ્રકારના એ આપણા નંદ સંતો કે જે ઉત્તમ પ્રકારના ગવૈયાઓ અને સંગીતકારો હતા. તો અહીંયા એક વાત એ મારે સ્પષ્ટ કરવી જોઈએ કે વ્યક્તિ પાસે કોઈને કોઈ એકાદા સંગીતનું વાદ્ય છે એનું જ્ઞાન ચોક્કસ જો હોય તો તમે એ તરી શકો છો. તો અહીંયા પહેલાં એક પેરેગ્રાફની અંદર આપણે મોહનનો ટૂંકમાં પરિચય લીધો, મોહનના પરિચયનો, મોહનના પરિવારનો પરિચય લીધો અને મોહનના પરિવારની અંદર એને કયા કયા પ્રકારની જે તાલીમ આપવામાં આવતી હતી અથવા તો એને કઈ રીતે એને વાયોલિન અને એને સિતાર વગાડતા શીખો એના 10 વર્ષનો પહેલો જે સમયગાળો છે એના વિશેની ચર્ચા કરી. હવે પછીનો જે વિડીયો આપણો આવશે મિત્રો એની અંદર આપણે આપણા આ પાઠને આગળ વધારીશું. પણ ફરીવાર હજી એક વખત બધાય મિત્રોને એક વાત જણાવી દઉં કે જે મિત્રો એ આ વિડીયો જોવે છે એને ટેક્સ્ટબુક સાથે રાખવી જેથી કરી અને તમને વિશેષ સમજણ પડે. અસ્તુ. જય સ્વામિનારાયણ.